તો ગાંધીનગરના પાલજ ગામમાં રાજ્યની સૌથી મોટી હોલિકા દહન થઈ પાલજ ગામે હોળીકા દહનનું એક વિશેષ મહત્વ રહેલું છે પાંત્રીસ ફૂટ ઊંચી હોડી દહન કરવામાં આવે છે ગામમાં હોળી પ્રગટાવીને તેના અંગારાઓ પર ઉઘાડા પગે ચાલવાની વર્ષો જૂની પરંપરા છે અંગારા પર ચાલવા છતાં કંઈ નહીં થતું હોવાની પણ માન્યતા છે અને ભક્તો સાથે જોડાયેલી શ્રદ્ધા પણ રહેલી છે કોરોનામાં નિયમ અને ઓછી સંખ્યા સાથે અંગારા પર ચાલવાનું પ્રતિબંધ રાખવામાં આવ્યું હતું કે આ વર્ષે પહેલાની જેમ હોળી દહનનું આયોજન કરાયું છે સાત વાગે હોલિકા દહન કરવામાં આવશે બહાર ગામથી પણ લોકો હોળી દહનના દર્શન કરવા માટે આવતા હોય છે પાલજ ગામની હોલિકા દહનની સંપૂર્ણ તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે ગત વર્ષ કરતાં આ વર્ષે લાકડાનો ઉપયોગમાં પણ વધારો કરાયો તો પાંત્રીસ ફૂટ ઊંચી હોલિકાનું દહન થશે લાખો કિલો લાકડાનો હોળીમાં ઉપયોગ કરાયો છે એસી જેટલા લોકોએ મળીને પંદર દિવસમાં હોળી તૈયાર કરી છે તો વૃંદાવનમાં હોળીની હોળીના રંગમાં વૃંદાવન રંગાયું હોય તેવા દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે તો વૃંદાવનમાં આમ પણ હોળીનું અનેરું મહત્વ રહેલું છે દેશમાંથી તમામ જે લોકો છે તે ખાસ હોળી રંગ અહિયાં જોવા માટે વૃંદાવન આવતા હોય છે અને દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે અબીલ ગુલાલતા જે લોકો છે તે વૃંદાવન સાથે ઉજવણી કરવામાં આવી રહી છે ઉલ્લેખનીય છે કે છેલ્લા બે વર્ષથી કોરોના કાળને કારણે લોકો હોળી નહોતી ઉજવી શક્યા અને આ વખતે વધારે ઉલ્લાસની સાથે ઉજવી રહ્યા છે હવે વાત